ઓકે દીકરાઓ, ચાલો હવે આપણે જઈએ 1.18 નંબરનો સવાલ, અગત્યનો છે. બિન તત્વ યોગમિતીય ક્યુપ્રસ ઓક્સાઇડ જેનું સૂત્ર છે Cu2O પ્રયોગશાળામાં બનાવી શકાય. આ ઓક્સાઇડમાં કોપર અને ઓક્સિજન નો ગુણોત્તર 2:1 થી થોડો કેવો આવે, ઓછો આવે. તો તમે એ હકીકતની માહિતી આપી શકશો કે આ પદાર્થ પી પ્રકારનો અર્ધવાહક છે? સવાલ પૂછેલો છે આપણને. હવે સીધી સિમ્પલ વાત કરીએ ને તો આપણે એવું જાણીએ કે ભાઈ થોડો 2:1 થી થોડો ઓછો આવે એનો મતલબ શું થાય? તો કે ભાઈ કોપર અને ઓક્સિજન નો ગુણોત્તર, ધ્યાન રાખજો, કોપર અને ઓક્સિજન ઓ નો ગુણોત્તર 2:1 થી થોડો ઓછો, એનો મતલબ એવો થઈ ગયો કે સ્ફટિક જાળી રચના જો હોય તો, હું તમને કદાચ સ્ફટિક જાળી રચનાથી સમજાવવાનો પ્રયત્ન કરું તો હું આવું બતાવું, ધ્યાનથી જોજો, કદાચ સમજણ પડે તો તમને. હવે આ જે Cu2O છે તેની અંદર Cu નો ચાર્જ +1 એટલે +1 હશે, તો અહીંયા ઓક્સિજન -2 હોય તો Cu +1 હશે અને ઓક્સિજન જે ખરો તે -2 હશે. આવી રીતના તમે ઓક્સિજન -2 Cu +1 આવી રીતના તમે બતાવી શકો. હવે આવી રીતના તમે બતાવો ઓક્સિજન -2 Cu +1, ઓક્સિજન -2 Cu +1, ઓક્સિજન -2, આવી રીતના તમે બતાવો Cu +1, ઓક્સિજન -2 Cu +1, ઓક્સિજન -2 Cu +1. આવું આપણે શીખેલા, એટલે કદાચ મેં તમને આ SRCl2 વાળી રચના, અશુદ્ધિ ક્ષતિ જેને કહેવાય, કદાચ એવું બને કે Cu +1 ની, એમ કે Cu કોપર અને ઓક્સિજન નો ગુણોત્તર 2:1 થી થોડો ઓછો આવે એનો મતલબ એવો થઈ શકે, એનો મિનિંગ એવો કરી શકાય કે આ Cu +1 જે અંદર છે એની જગ્યાએ અંદર કંઈક પ્રમાણમાં Cu2+B હશે, મતલબ કોપર +1B હશે અને કોપર +2B હશે. પણ કોપર +2 જો હોય તો એ અંદર જો હોય તો મને એવું ખબર પડે કે આનો +1 ચાર્જ, આનો બી +1 ચાર્જ, એટલે આ Cu+1 અને આ Cu+1. તો જો Cu2+ અંદર આવે તો આ Cu+1 અહીંયાથી બી જતો રહે અને અહીંયાથી બી જતો રહે, કેમ કે બેલેન્સ જાળવવા માટે Cu+1 ના 2 પરમાણુઓ જે ખરા તે દૂર થઈ જાય. હવે Cu2+ જો મેં અહીંયા લખી દઉં તો એક અહીંયા 2+ લખી દીધો મેં, પણ એક છિદ્ર જે ખરું તે ખાલી રહી ગયું. આ છિદ્ર કહેવાય, શું કહેવાય, છિદ્ર, હવે એ ખાલી રહી ગયું. તો એવું કહેવાય કે જો આવું થાય, એટલે કે જો આ સ્ફટિક જાળી રચનાની અંદર ઓક્સિજનની બાજુમાં કોપર 2+ હોય તો મતલબ એવો થઈ ગયો કે એની અંદર એક છિદ્ર ખાલી હોવાનું, અને છિદ્ર દ્વારા જો વિદ્યુતનું વહન થતું હોય તો પછી એ પી પ્રકારનો અર્ધવાહક કહેવાય, આ બહુ સિમ્પલ ભાષામાં મેં લખી દીધું, પી પ્રકારનો અર્ધવાહક કહેવાય. કેમ કે છિદ્ર પડ્યું અને છિદ્ર પડે તો આપણે એવું ભણેલા છે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય તો એને એન પ્રકારના અર્ધવાહકો કહેવાય, પણ છિદ્ર દ્વારા જો વિદ્યુતનું વહન થાય તો એને પી પ્રકારના અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. અને આ આ ટાઈપની ક્ષતિ જે ખરી ને તે અશુદ્ધિ ક્ષતિમાં આપણે ચર્ચા કરેલી છે. આની ફરી પાછું બી તમે જોઈ શકો કે કોઈ વધારે વીજભાર ધરાવતો, એટલે કે ચાર્જ ધરાવતો આયન ધનાયન અંદર દાખલ થાય તો અંદરના જે ઓછા વીજભાર ધરાવતા આયનો એકથી વધારે બહાર નીકળી જાય, તો બહાર નીકળે પણ પેલો ગોઠવાય તો એક જ જગ્યાએ, તો એ બીજું એક છિદ્ર બીજી એક જગ્યા ખાલી રહી જાય, એને છિદ્ર કહેવાય. છિદ્ર દ્વારા જો વિદ્યુતનું વહન થતું હોય તો પછી એને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે. એટલે વાત સાચી છે કે પી પ્રકારનો અર્ધવાહક કહી શકાય એને. ઓકે, નેક્સ્ટ 1.19 નંબર, ફેરિક ઓક્સાઇડ. ઓક્સાઇડ આયનની ષટકોણીઓ, આ એક જરાક શંકાસ્પદ છે, પણ એટલા માટે કેમ કે મેં તમને એવું શીખવ્યું છે કે ષટકોણીય સમૃદ્ધ સંકુલિત, એટલે આપણે એવું શીખ્યા છે અંદર HCl, બરાબર, તમારી ચોપડીની અંદર ને એમ તેમ બધી જગ્યાએ મેં ઘણા બધા રેફરન્સ બુક જે ખરા તે જોયા,
એ રેફરન્સ બુકની અંદર એચસીપી રચના લખેલી, પણ પરમાણુની સંખ્યા જે ખરી તે ચાર લીધેલી. અને મેં તમને થિયરી એવું ભણાવી ગયો છું કે એચસીપી રચના હોય, ષટકોણીય સંવૃત સંકુલિત રચના હોય, તો પરમાણુની સંખ્યા મારે છ લેવાની. એ ગણતરી સાથે મેં તમને સમજાવેલું છે આગળના વિડીયોમાં, જોજો પાછળ. તો પરમાણુની સંખ્યા છ આવે, પણ ગણતરી જે ખરી તે તમારી એ રીતના લીધી છે કે ચાર. હવે હું એમ કેમ કે ઓક્સાઇડ આયનની ષટકોણીય સંવૃત ષટકોણીય હોય તો છ લેવી પડે, પણ લીધી છે એ લોકોએ ચાર. આપણે છ લઈને બી ગણતરી કરવાના અને ચાર લઈને બી ગણતરી કરવાની, ચિંતા નહીં કરો. હવે હું પહેલા લઈ લઉં ઓક્સાઇડ આયન. ઓક્સાઇડ આયન જે ખરો એ ઓક્સાઇડ આયન આયન ની એ ષટકોણીય એટલે કે એચસીપી રચનામાં સ્ફટિકીકરણ પામે. સ્ફટિકીકરણ પામે એટલે જો મારે પરમાણુ લખવા હોય તો મેં અત્યારે ચાર લખતો છું. એકચ્યુઅલી મારે લખવા જોઈએ કેટલા છ, પણ મેં લેતો છું ચાર. ધ્યાન આપજો, મેં બોલું તેના ઉપર બી ધ્યાન આપજો. મેં લીધા ચાર, એનો મતલબ એવો થઈ ગયો કે ઓ ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ચાર. હવે જો પરમાણુની સંખ્યા ચાર હોય તો અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા હોવાના, તો કે ચાર હોવાના. સમચતુષ્ફલકીય છિદ્ર ચાર દુના કેટલા હોવાના, આઠ. હવે આપણને એમ કહેવામાં આવ્યું કે જેમાં દર ત્રણ અષ્ટફલકીય છિદ્ર પૈકીના બે છિદ્રો ફેરિક. ફેરિક આયન એટલે Fe3+. અહીંયા જોજો Fe3+ બરાબર મારે લખવું પડે દર ત્રણ અષ્ટફલકીય છિદ્ર પૈકીના બે છિદ્રો, એટલે બે ના છેદમાં ત્રણ ગુણ્યા અષ્ટફલકીય છિદ્ર કેટલા, તો કે ચાર. અષ્ટફલકીય છિદ્ર કેટલા એટલે ટોટલ અષ્ટફલકીય છિદ્ર ચાર, તેના બે બાય ત્રણ ભાગ જે ખરો તે Fe3+ વડે રોકાયેલો. મતલબ શું થઈ ગયો, તો કે 8 બાય 3. શું થઈ ગયો, 8 બાય 3. હવે 8 બાય 3 થઈ ગયો તો Fe ની બાજુમાં મેં લખવાનો, ધ્યાનથી જોજો અહીંયા, તમે અહીંયા લખવાનો આટલે લાઈન પાડીને Fe, Fe ની બાજુમાં લખવાનો 8 બાય 3 અને ઓક્સિજન ની બાજુમાં લખવાનો 4, કારણ કે ઓક્સિજન બરાબર 4 છે. તો શું થશે, તો કે 3 ચોક 12 એટલે Fe 8 અને ઓક્સિજન 12 લસા લઈ લઈએ તો પછી એમાંથી ચાર કોમન કાઢી લઈએ તો Fe2 શું થઈ જશે, O3. આ તમારું જવાબ છે અને બધી જગ્યાએ આ જવાબ લખેલો અને સાચો જ છે, કોઈ ખોટો નથી. Fe2 O3 લખી શકાય, પણ જો મેં કદાચ છ લઈ લઉં તો મારે શું ચેન્જ કરવું પડે, ધ્યાન આપો. Fe3+ બરાબર 2 બાય 3 ગુણ્યા કેટલા લખવા પડે, 6. ગુણ્યા જો 6 લખું તો મને જવાબ મળે 4, અને ચાર જો જવાબ મળે તો Fe ની બાજુમાં મારે ચાર લખવાના, ઓક્સિજન ની બાજુમાં બી શું થઈ જાય, તો કે ત્રણ દુના છ એટલે ચાર. હા, તો તમારે Fe ની બાજુમાં છ, ઓક્સિજન ની બાજુમાં કેટલા લખવાના, છ. હવે કેમ અહીંયા છ લીધા, હા કે એચસીપી બરાબર, એટલે મેં અહીંયા ઓક્સાઇડ આયન નું સ્ફટિકીકરણ જો એચસીપી ની રચનાને આધારે કરું તો અહીંયા મારે કેટલા લેવા પડે, છ. છ લેવું એટલે ઓક્સિજન ની બાજુમાં છ લખાય, છ લખાય તો કોમન કાઢું તો Fe2 શું થઈ જશે, O3. એટલે આ બી સાચું જ પડવાનું. એટલે HCP બરાબર તમે 6 પરમાણુ લઈ લેવું. અહીંયા મેં ઓક્સાઇડ આયનની HCP માં સ્ફટિકીકરણ પામે તમે 4 લીધેલા, 4 ને આધારે બી આ જ મળશે, 6 ને આધારે બી તમને જવાબ આવ્યો આ જ મળશે. એટલે ઓક્સિજનની બાજુમાં અહીંયા તમારે 6 લખવા પડે, અષ્ટફલકીય છિદ્ર બી તમારે કેટલા લખવા પડે, 6. તો અમે જે તમને રાઉન્ડ કરીને રેડ કલરના અક્ષરે દર્શાવ્યું એ બી એ રીતે જાઓ તો બી તમારો જવાબ સાચો પડે, અને આ રીતના બી તમારો જવાબ જે કરો તે સાચો પડે. કેવાનો મતલબ શું થઈ ગયો, શબ્દ જેના ઉપર છે ષટકોણીય સંવૃત સંકુલિત, ષટકોણીય એટલે એચસીપી બને, તો પછી મારથી સ્ફટિકીકરણ પામે તો પરમાણુની સંખ્યા ચાર ની લેવાય, કેટલી લેવી જોઈએ, છ. પણ ચાર ને લીધે એટલે એ લોકો અહીંયા કદાચ લખવામાં ભૂલ કરે, ને લખવામાં ભૂલ નહીં કરતા હોય પછી આ ગણતરીથી તમે જઈ શકો. એટલે તમે શું કરો, તો કે Fe3+ માટે 2 બાય 3 ઇન્ટુ 6 કરવું પડે તો તમારો જવાબ 4 થાય. અને ઓક્સિજન જો HCP રચનામાં સ્ફટિકીકરણ પામતો હોય તો ઓક્સિજન બરાબર 6 લેવા પડે. તો અહીંયા O6 લખાય ને અહીંયા 4 લખાય, તો બી બે કોમન કાઢ લખો તો 2 2 ના 4 ને 42 6, તો તમને પાછું Fe2 O3 જ મળે. એટલે તમે એ રીતે પણ ગણી શકો, એટલે બ્લેક કલરનું બી ગણી શકો. પણ તમે સમજણ પડવી જોઈએ તમને કે આ બ્લેક કલરની જે મેં ગણતરી બતાવી તે મેં કોને ષટકોણીય સંવૃત સંકુલિત રચનાને આધારે નથી ગણાવી, એ મેં તમને FCC કે CCP રચનાને આધારે. તો મેં પરમાણુની સંખ્યા કેટલી દીધી, 4.
એટલે ચાર લીધી એટલે ઓક્સિજન બરાબર મેં ચાર લખેલા, કેમ કે એને કીધું ઓક્સાઇડ આયન એચસીપી માં સ્ફટ, તો એચસીપી ની જગ્યાએ મારે હું લખવું જોઈએ સીસીપી, તો હું અહીંયા ચાર લખી શકું. એચસીપી લખું તો મારે કેટલા લખવા પડે? છ. અને જો છ લખું તો અષ્ટફલકીય છિદ્ર ચાર ની જગ્યાએ છ થાય, તો ગણતરી આ. અને જો ચાર ગણવામાં આવે એટલે કે અહીંયા રચના બદલી કાઢવામાં આવે, ષટકોણીય સંવૃત સંકુલિત રચનાની જગ્યાએ તમે ફલક કેન્દ્રિત લખી દેવાય, સીસીપી એટલે ફલક કેન્દ્રિત બી કહેવાય, એફસીસીપી કે, તો તમે ચાર લખી શકો. એચસીપી લખો તો છ લખવું પડે. એટલે કોઈ બી રીતે ગણી શકાય એવું નથી, પણ આપણને ખબર પડવી જોઈએ કઈ રચના લખેલી એ બહુ બરાબર અગત્યનું, એમાં આપણે ભૂલ કરીએ તે ચાલે નહીં. ઓકે, દીકરા.